નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ BCA કરંટ અફેર્સ ઇન ગુજરાતી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપયોગી કરંટ અફેર્સ અને જીકેનો વિડીયો રોજ સવારે મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહન જરૂર આપશો. તો મિત્રો, આવો જોઈએ 17 જુલાઈના રોજનું કરંટ અફેર્સ. પહેલો પ્રશ્ન જોઈએ તો, હાલમાં વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ મનાવવામાં આવ્યો. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ છે એ શા માટે મનાવવામાં આવે છે? તો આવનારી યુવા પેઢી છે એને પ્રોત્સાહન આપવા માટે અને તેના કૌશલ્યમાં વધારો કરવા માટે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ છે એ મનાવવામાં આવે છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ છે એ કોના દ્વારા મનાવવામાં આવે છે? તો યુનાઇટેડ નેશન દ્વારા મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945માં. યુનાઇટેડ નેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો ન્યૂયોર્કમાં આવેલું છે. યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ કોણ છે? એન્ટોનિયો ગુટેરસ. મિત્રો, આ ઇમ્પોર્ટેન્ટ દિવસનો પ્રશ્ન છે. તો જુલાઈ મંથમાં કેટલા ઇમ્પોર્ટેન્ટ દિવસ આવ્યા છે તેની એક યાદી જોઈએ. તો 1 જુલાઈનો રોજ કયો દિવસ આવ્યો હતો? તો 1 જુલાઈનો રોજ વિશ્વ GST દિવસ મનાવવામાં આવે છે અને સાથે સાથે વિશ્વ ડોક્ટર્સ દિવસ પણ મનાવવામાં આવે છે. ત્યારબાદ આવ્યો હતો 5 જુલાઈનો રોજ. 5 જુલાઈનો રોજ કયો દિવસ છે? વિશ્વ સહકારિતા દિવસ. ત્યારબાદ આવ્યો હતો 11 જુલાઈનો રોજ. 11 જુલાઈનો રોજ કયો મહત્વનો ઇમ્પોર્ટન્ટ દિવસ મનાવવામાં આવે છે? તો વર્લ્ડ પોપ્યુલેશન ડે, વિશ્વ જનસંખ્યા દિવસ. અને 15 જુલાઈનો રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. આવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, હાલમાં કાલરાજ મિશ્રને કયા રાજ્યના રાજ્યપાલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? હિમાચલ પ્રદેશ છે ત્યાંના રાજ્યપાલના રૂપમાં કાલરાજ મિશ્રને નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી હિમાચલ પ્રદેશ છે એના ગવર્નર હતા આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત છે એ હવે ગુજરાતના નવા ગવર્નર બન્યા છે. ગુજરાતના ગવર્નર હતા ઓપી કોહલી, તેણે હાલ નિવૃત્તિ લીધી છે અને તેની જગ્યાએ આચાર્ય દેવવ્રત છે એની નિમણૂક કરવામાં આવી છે. તો આપણે પ્રશ્ન થાય કે ગવર્નર છે એની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ છે એના દ્વારા ગવર્નરની નિમણૂક કરવામાં આવે છે. હવે કાલરાજ મિશ્ર છે એને હિમાચલ પ્રદેશના ગવર્નર રાજ્યપાલના રૂપમાં નિયુક્ત કરાયા છે. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જયરામ ઠાકોર. હિમાચલ પ્રદેશની રાજધાની શું છે? સિમલા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, હાલમાં આવેલ રિપોર્ટ અનુસાર PMSYM માં કેટલા લોકોએ નામાંકન કર્યું છે? તો હાલમાં આવેલ રિપોર્ટ અનુસાર 30 લાખ લોકોએ PMSYM માં નામાંકન કર્યું છે. PMSYM નું ફૂલ ફોર્મ શું થાય? PMSYM નું ફૂલ ફોર્મ થાય પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના મજદૂરોને 60 વર્ષની ઉંમરે મહિનામાં 3000 નું પેન્શન આપવામાં આવશે. તો આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો, ત્યારબાદનો પ્રશ્ન છે, હાલમાં કિરણ મોરેને કયા દેશના ક્રિકેટ ટીમના અંતરિમ કોચના રૂપમાં નિયુક્તિ કરવામાં આવી છે? તો બાંગ્લાદેશના અંતરિમ કોચના રૂપમાં કિરણ મોરેની નિયુક્તિ કરવામાં આવી છે. કિરણ મોરે છે એ કોણ છે? કિરણ મોરે છે એ ભારતીય ક્રિકેટ ટીમમાં વિકેટ કીપર તરીકે રહી ચૂક્યા છે. મિત્રો, આવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, આ વર્ષે વર્લ્ડ કપમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું? તો કેન વિલિયમ્સન છે એ મેન ઓફ ધ મેચ બન્યા. કેન વિલિયમ્સન છે એ ન્યૂઝીલેન્ડના વતની છે. કેન વિલિયમ્સન છે એ ન્યૂઝીલેન્ડના વતની છે. સાથે સાથે આ વર્ષે વર્લ્ડ કપમાંથી બનતા આપણે પ્રશ્નો જોઈએ તો, આ વર્ષે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કોણે નોંધાવ્યા છે? તો રોહિત શર્માએ સૌથી વધુ રન નોંધાવ્યા છે. સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કયો છે? તો મિચેલ સ્ટાર્કે સૌથી વધારે વિકેટ લીધી છે. બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવો બને કે આ વર્ષે યોજાણો એ વર્લ્ડ કપ કેટલામો હતો? તો આ વર્ષનો વર્લ્ડ કપ હતો 12મો. અને હવે પછીનો વર્લ્ડ કપ ક્યારે યોજાશે? તો 2023માં. અને 2023માં વર્લ્ડ કપ છે એ ભારતમાં યોજાશે અને આ 13મો વર્લ્ડ કપ યોજાશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો, હાલમાં ISSFના જુનિયર વર્લ્ડ કપમાં ગૌરવ રાણાએ કયું પદ મેળવ્યું? તો ISSFના જુનિયર વર્લ્ડ કપમાં ગૌરવ રાણાએ સુવર્ણ પદક મેળવ્યું. ગૌરવ રાણા છે એને જુનિયર વર્લ્ડ કપમાં 50 મીટર શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યું. આવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, હાલમાં ક્યાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરવામાં આવશે?
ટોક્યો છે ત્યાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરવામાં આવશે. 2020 છે ત્યારે ટોક્યોમાં સમર ઓલિમ્પિક્સ યોજાવાનો છે, ત્યારે ભારતના ખેલાડીઓને રહેવા માટે ત્યાં સમર ઓલિમ્પિક્સમાં આ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરવામાં અત્યારથી જ આવી રહી છે અને તેની તૈયારી ચાલી રહી છે. 2020માં તમામ ખેલાડીઓને ત્યાં રાખવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં IFFFનું ગોલ્ડન જુબલી સંકરણ ક્યાં મનાવવામાં આવ્યું? પણજી ખાતે IFFFનું જુબલી સંસ્કરણ છે એ મનાવવામાં આવ્યું. IFFI શું છે? તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. IFFFનું ફૂલ ફોર્મ એવું થાય. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે એ પણજી ખાતે મનાવવામાં આવ્યો. પણજી ક્યાં આવેલું છે? પણજી છે ગોવામાં આવેલું છે. આવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. હાલમાં 14 જુલાઈ ફ્રાન્સ કયા દિવસની ઉજવણી કરી છે? તો ફ્રાન્સ દ્વારા રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો, હવે જોઈએ આ કાલનો સવાલ, એનો જવાબ જોઈએ તો મેં તમને કાલે એક પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ હું તમને આજે આપીશ. તો હાલમાં ICGના 23મા પ્રમુખના રૂપમાં કોણે શપથ લીધા છે? તો એનો સાચો જવાબ છે કે નટરાજને 23મા પ્રમુખના રૂપમાં શપથ લીધા છે. હવે ICGના 23ના પ્રમુખના રૂપમાં શપથ લીધા છે તો ICGનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? 1978માં થઈ હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું વડું મથક ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું મોટો શું છે? બી પ્રોટેક્ટ. મિત્રો, આજનો સવાલ માટે જવાબ જોઈએ તો મેં તમને કાલે કહ્યું હતું કે ગિરીશ કૌશિક એવો પ્રશ્ન બનાવો કે જેનો જવાબ ગિરીશ કૌશિક આવવો જોઈએ. તો એનો જવાબ થાય, હાલમાં ભારતના 63મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો એનો સાચો જવાબ થાય ગિરીશ કૌશિક. ગિરીશ કૌશિક છે એ 37મા બાર્ટન ઇન્ટરનેશનલ શતરંજ મહોત્સવમાં 63મા ગ્રાન્ડ માસ્ટર ખિતાબ મેળવ્યો. હવે જોઈએ આજનો સવાલ અને સવાલ માટે જવાબ. હાલમાં ભારતીય રેલવે ટેકનોલોજી છે એ કઈ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે? ભારતીય રેલવે છે એ કઈ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે? મેં તમને અહીં ચાર ઓપ્શન આપીએ છીએ, બુલેટ ટ્રેન, ઇલેક્ટ્રોનિક ટ્રેન, ત્રિનેત્ર અને એક પણ નહીં. તમારે સાચો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. કાલે તમને હું આનો સાચો જવાબ કહીશ. પરંતુ બને એટલી કોશિશ તમારે ગોતવાની કરવાની, ફરજિયાત છે આ. આનાથી તમારી બુદ્ધિ કેળવાશે અને આવનારી પરીક્ષા છે એમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે તે માટેનું તમને થોડીક માહિતી મળશે. અને સવાલ માટેનો જવાબ જોઈએ તો અર્પણા કુમાર છે. મિત્રો, એક એવો પ્રશ્ન બનાવો કે જેનો જવાબ માત્ર અર્પણા કુમાર જ આવે. થેન્ક યુ ફોર વોચિંગ ડેલી કરંટ અફેર્સ બાય બુનિયાદ કરિયર એકેડેમી. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે એન્ડ ટેક કેર.